વેલકમ ટુ સ્ટોરી વોક. આજે આપણે એક એવી જગ્યાએ છીએ જેનું નામ તો તમે કદાચ સાંભળ્યું જ હશે, પણ એના વિશે કદાચ માહિતી તમારી પાસે નહીં હોય. તમે મારી પાછળ જોઈ શકો છો, એ છે રણ, અને અમે અત્યારે છીએ એ જગ્યાનું નામ છે ઝારા. હવે ઝારાનો યુદ્ધ કચ્છના ઇતિહાસમાં બહુ મોટી એક એવી ઘટના છે. અમુક જે મહત્વપૂર્ણ યુદ્ધો થઈ ચૂક્યા એમાં કચ્છના આ ઝારાના યુદ્ધનું ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. વિક્રમ સંવત 1870માં કચ્છના મહારાજા લખપતજીની મૃત્યુ બાદ ગોળજી બીજા ને કચ્છના મહારાજા તરીકે એમનું રાજતિલક કરવામાં આવ્યું. ગોળજી બીજા જ્યારે નાના હતા ત્યારે પૂંજા શેઠે કચ્છ સ્ટેટમાં એક હાઈ રેન્ક ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી હતી, અને એમને એવી ઈચ્છા હતી કે ભવિષ્યમાં કચ્છના દીવાન એ બનશે. પરંતુ જ્યારે ગોળજી બીજાનું રાજતિલક થયું ત્યારે પૂંજા શેઠ જૂનાગઢ હતા, અને એ સમયે જીવન શેઠને કચ્છના દીવાન તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી. હવે આ વસ્તુથી ખૂબ જ ગુસ્સે થઈ પૂંજા શેઠ સિંધના રાજા ગુલામશાહ પાસે ગયા અને એમને કન્વિન્સ કર્યા કે અત્યારે સારો સમય છે કચ્છ ઉપર અટેક કરવા માટેનો. અને ત્યારે ગુલામશાહ પોતાની 70,000 સૈનિકોની આર્મી સાથે કચ્છમાં આ ઝારાના ડુંગર પાસે કચ્છ ઉપર અટેક કરવા માટે આવ્યા હતા. સિંધના રાજા ગુલામશાહે જ્યારે કચ્છ ઉપર આક્રમણ કર્યું ત્યારે આ જગ્યાએ એ યુદ્ધ થયું હતું, અને 2.5 દિવસ ચાલેલા યુદ્ધમાં લગભગ 1,00,000 લોકોએ ભાગ લીધેલો હતો. અને આ જ જગ્યાએ એ યુદ્ધ થયું હતું, અને લગભગ 1 રાત્રિમાં 30,000 લોકો આ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. એ યુદ્ધ છે એ કચ્છ જીતી ચૂક્યું હતું, અને સિંધના જે રાજા હતા એને પાછું ફરવું પડ્યું હતું. અને આ યુદ્ધને કારણે કચ્છની હિસ્ટ્રી અને કચ્છની જ્યોગ્રાફી બંને ઉપર ખૂબ અસર પડી હતી. જ્યારે એ રાજા હારીને પાછા જતા રહ્યા હતા ત્યારે સિંધમાં એને સિંધુ નદી ઉપર એક ડેમ બનાવીને સિંધુ નદીના જે વહેણ કચ્છ તરફ આવતા હતા તેને હંમેશ માટે બંધ કરી નાખતા. તો તમે આજે જોઈ શકો છો પાછળ અહીંયા રણ છે, અને આ જે ભૂમિ છે ત્યાં લગભગ 1,00,000 લોકોએ એક મહાન યુદ્ધ લડ્યું, અને એમાં કચ્છને એ યુદ્ધ જીતાવ્યું હતું. તો આ હતી સ્ટોરી એક્ચ્યુઅલ સાઇટ ઝારા ઉપરથી. થેન્ક યુ વેરી મચ.